કઠલાલ શેઠ હેમાર હાઈસ્કૂલ ખાતે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત બીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા છે અને હાલ 7મું વર્ષ પૂરું થયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં એક સપ્તાહ સુધી સેવાનું કાર્ય કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। જે અનુસંધાને કઠલાલ માન પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ માન રક્તદાતાઓએ 45મી વધુ બોટલોનું રક્તદાન કર્યું હતું। આ કાર્યક્રમ માન અર્જુનસિંહ ચૌહાણ ખેડા ભાજપ પ્રમુખ, પ્રશાંત કોરાટ પ્રદેશ મહામંત્રી ભાજપ, કનુભાઈ ડાભી પૂર્વ ધારાસભ્ય, બિપિનભાઈ પટેલ ભાજપ શહેર પ્રમુખ, સચિન જોશી મહામંત્રી કઠલાલ, અલ્પેશસિંહ ઝાલા તાલુકા મહામંત્રી, રમીલાબેન થોરી કઠલાલ નગરપાલિકા પ્રમુખ, હર્ષદ પટેલ ઉપપ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને નગરપાલિકાના ભાજપના સભ્યો તેમજ રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એટલે કે નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન શ્રી જ્યારે બીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા, આજે આ ઐતિહાસિક દિવસ છે। એમના વડાપ્રધાન કાળના 7 વર્ષ આજના આજના દિવસે પૂરા થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશને પણ સમગ્ર ભારતમાં એક સપ્તાહ સુધી સેવાની સંગઠનના માધ્યમથી છેવાડાના માનવી સુધી ક્યાંક ને ક્યાંક સેવાના માધ્યમથી સેવાકીય કાર્યો કરવા એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા 500થી પણ વધારે રક્તદાન કેમ્પનું આયોજન થાય, દરેક તાલુકામાં દરેક મહાનગરના વોર્ડમાં નાના નાના કેમ્પ થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે કઠલાલમાં પણ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંયુક્ત રૂપે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ કોરોનાની મહામારીમાં જે રીતે આપણે જોઈએ છીએ કે બ્લડની ક્યાં અછત ન સર્જાય એના ભાગરૂપે પાર્ટી દ્વારા સમગ્ર પ્રદેશમાં બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરીને બ્લડ બેંકમાં કે બ્લડની અછત ન સર્જાય એટલા માટે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરેલું છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કાયમી સમાજની વચ્ચે રહેલો છે। સમાજના સુખ અને દુઃખમાં પાર્ટીનો કાર્યકર્તા લોકો વચ્ચે રહીને સેવાકીય કામ કરતો આવ્યો છે। ત્યારે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા એ શપથનો આજે ઐતિહાસિક દિવસ છે અને એમના 7 વર્ષ પૂરા થયા છે ત્યારે આ સેવાકીય કાર્યક્રમો આયોજન કરેલ છે।